મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે પાઘડી ગણ પાઘડીની ગણતરી કરવા માટેની આપણે બે રીત ભણ્યા હતા સાદી સરેરાશની પદ્ધતિ અને ભારે સરેરાશની પદ્ધતિ જે થિયરીના ટૉપિકમાં આપણે ભણ્યા હતા જેના સૂત્રો પણ તમને સાથે લખાવી દીધા હતા વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આજે આપણે બે પ્રશ્ન અહીંયા ભણવાના છે પ્રશ્ન નંબર છ સાત અને પ્રશ્ન નંબર આઠ છે એ ટૂંકા પ્રશ્નો છે જે ટૂંકા પ્રશ્નો આગળની થિયરીમાં આપણે આવ્યા હોય કે ન આવ્યા હોય રિપીટના સ્વરૂપમાં પણ સાથે લઈ લઉં છું અને ક્યારેક આપણે વીએસક્યુમાં પણ એ પ્રશ્ન પૂછાતો હોય એટલા માટે અહીંયા પ્રશ્ન નંબર આઠ જેમાં એક થી સોળ પ્રશ્ન આપેલા છે વિદ્યાર્થી મિત્રો જે દરેક તમારે ફેરબુકમાં લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા આપણે પ્રશ્ન નંબર છ પાઘડીના મૂલ્યાંકન માટેની નફાને મૂડીકૃત કરવાની રીતે સમજાવો નફાને મૂડીકૃત કરવાનો છે એટલે કે નફાનો જે ભાગ છે સરેરાશ નફો છે આપણે સાદી સરેરાશ છે અથવા ભારિત સરેરાશ છે એને અપેક્ષિત વળતરના દર વડે ભાગાકાર કરવો પડે છે એ રીતે છે તો સૌથી પહેલાંની થિયરી અહીંયા સ્લાઇડમાં આવે છે ધંધાનો સરેરાશ નફો શોધીને શું કીધું સૌથી પહેલાં ધંધાનો સરેરાશ નફો શોધવો પડે એ પછી સાદી સરેરાશ હોય કે ભારિત સરેરાશ નફો હોય સરેરાશ નફો શોધીને ધંધાના સામાન્ય અપેક્ષિત વળતરનો દર જે અપેક્ષિત વળતરનો દર એટલે કે કદાચ ધંધામાં કેટલો નફો થશે તેનો અંદાજિત નફો અપેક્ષિત લગભગ નફાનો દર એ દસ ટકા બાર ટકા પંદર ટકા જે કંઈ ટકાવાળી હોય છે એ તમને દાખલાની રકમમાં સાથે જ આપેલી હોય છે એટલે શું કીધું ધંધાનો સરેરાશ સફો શોધીને તેને ધંધાના સામાન્ય અપેક્ષિત વળતરના ધોરણે તેને મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે તેની મૂડીકૃત કે તેને મૂડીના પ્રમાણમાં ભાગલા પાડવામાં આવે છે આ રીતે જે નફો મળે છે તેને મૂડીકૃત નફો કહેવામાં આવે છે આ તમને એક વ્યાખ્યામાં પણ પૂછાઈ શકે છે કે મૂળીકૃત નફો કોને કહેવાય છે તો સરેરાશ નફો શોધીને તેને અપેક્ષિત ધંધાના સામાન્ય અપેક્ષિત વળતરના દરને દરના ધોરણે મૂળીકૃત કિંમત નક્કી કરવાની પદ્ધતિને મૂળીકૃત નફો કહેવાય છે આમ મૂળીકૃત નફો એટલે અપેક્ષિત વળતર આ બીજી બીજી રીતે વ્યાખ્યા આવે છે મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત આવે છે તો આ રીતે બીજી વ્યાખ્યા પણ લખી શકાય છે તો તેનું સૂત્ર શું છે તેની પદ્ધતિ કઈ કઈ છે તે આપણે આગળ દાખલામાં જોવાનું જ છે વિદ્યાર્થી મિત્રો અત્યારે માત્ર સામાન્ય સૂત્રમાં કયા કયા ફેરફાર આવે છે તે જ રીતે અહીંયા જોઈએ છીએ મૂડીકૃત નફો મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો એટલે કે સરેરાશ એટલે કે સાદી સરેરાશ પણ હોઈ શકે ભારે સરેરાશ પણ હોઈ શકે જે જે તે દાખલામાં એની રકમ મુજબ આપણે જોવાનો હોય છે એટલે કે સરેરાશ સફો છેદમાં અપેક્ષિત વળતરનો દર એટલે કે જે તમને અપેક્ષિત વળતરનો દર હોય છે તે તમને રકમમાં જ આપેલો હોય છે એને ગુણ્યા સો અને એની પછી પાઘડી શોધવા માટેનું સૂત્ર આપ્યું છે મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી મૂડીકૃત નફો જે આવે એમાંથી ધંધામાં જે રોકાયેલી મૂડી છે એ આપણને નફો નફામાંથી જે આપણે રોકાણ કરેલી મૂડી છે એ બાદ કરતાં વધેલી રકમ આપણી પાઘડી તરીકે ગણવામાં આવશે આ આપણી ત્રીજી પદ્ધતિ આવે છે જેને આપણે દાખલામાં ગણવાના છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણો પ્રશ્ન નંબર સાત આવે છે તો પ્રશ્ન નંબર સાત છે પાઘડીના મૂલ્યાંકન માટેની અધિક નફાની રીત સમજાવવો વધારે પડતો પ્રમાણે વધારે પ્રમાણમાં નફો હોય અપેક્ષિત નફો સરેરાશ નફા કરતાં અપેક્ષિત નફો વધારો હોય અથવા અપેક્ષિત નફો એ ઓછો હોય છે સરેરાશ સફા કરતાં તો એની રીત શું છે તે જોઈએ આપણે ધંધા દ્વારા રોકાયેલી મૂડી શું કીધું ધંધામાં જે રોકાયેલી મૂડી છે અપેક્ષિત વળતરનો દર છે અપેક્ષિત વળતરનો દર નફો નફો એટલે સરેરાશ સફો સરેરાશ નફા જેવી બાબતોનો ઉપયોગ કરીને અધિક નફો શોધવામાં આવે છે એટલે શું કીધું ધંધા દ્વારા રોકાયેલી મૂડી અપેક્ષિત વળતરનો દર સરેરાશ નફવા જેવી બાબતોનો સફા જેવી બાબતોનો ઉપયોગ કરી સરેરાશ સરેરાશો સરેરાશાની જગ્યાએ ભારી સરેરાશ પણ આવે એમાં સૌથી પહેલાં રોકાયેલી મૂડી શોધવી પડે રોકાયેલી મૂડી એટલે કે કુલ મિલકતોમાંથી કુલ દેવા જે આગળ હમણાં તમને લખાઈને આવશે તે અપેક્ષિત વળતરનો દર જે તમને રકમમાં જ આપેલો હોય છે એટલે શું કીધું ધંધામાં રોકાયેલી મૂડી અપેક્ષિત વળતરનો દર અને સરેરાશ સફા જેવી બાબતોનો ઉપયોગ કરીને અધિક નફો પહેલાં શોધવામાં આવે છે અધિક નફો એ ધંધાના સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો દર્શાવે છે અધિક નફો એ શું છે ધંધાનો જે સરેરાશ નફો છે ધંધાનો સાદી સરેરાશ હોય કે ભારે સરેરાશ હોય તેની કરતાં અપેક્ષિત નફા પરનો વધારો છે આપણને જે અપેક્ષિત આપણે જે ધારેલો નફો હશે આપણે રોકાયેલી મૂડી પાંચ લાખ રૂપિયા હોય અને તેના દસ ટકા આપણે નફો ધાર્યો હોય કે આપણે જે રોકાણ છે એમાં આપણે દસ ટકા નફો થવો જોઈએ અપેક્ષિત નફો પાંચ લાખના દસ ટકા એટલે કે પચાસ હજાર હવે સરેરાશ નફો આપણો માની લો કે એવરેજ આપણો ભારે કોઈ કે સાદી હોય તેને એંસી હજાર રૂપિયા નફો આવે છે તો એંસી હજાર નફો એમાંથી આપણો અપેક્ષિત નફો પચાસ હજાર જે બાદ કરતાં જે વધે છે ત્રીસ હજાર એ અધિક નફો ગણવામાં આવે છે એટલે કે આપણે જે ધાયરો તો તેની કરતાં વધારે નફો થાય છે તો એ અધિક નફો એટલે કે અધિક નફો એ ધંધાનો સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો છે આગળ જોઈએ એટલે જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય શું કીધું કોઈ નફો છે એ અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય એ તો જેટલો નફો ધંધા દ્વારા વધુ કમાવામાં આવતો હોય તેને અધિક નફો કહેવામાં આવે છે એટલે શું કીધું ધંધા દ્વારા જે વધારે પ્રમાણમાં નફો મેળવવામાં આવે છે જે આપણે સરેરાશ અપેક્ષિત નફો જે ધારો તો તેમાં સરેરાશ નફો અથવા ભારી સરેરાશ નફો જે વધારે આવે છે તેને આપણે અધિક નફો કહેવામાં આવે છે તો અધિક નફાના આપણે આધારે પાઘડીનું મૂલ્યાંકન આ અધિક નફાની રીતે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે એને કયા કયા મુદ્દાને ધ્યાનમાં લેવાના છે એ આપણે મુદ્દા કેમ કે દાખલામાં પણ આ જ મુદ્દા આવવાના છે વિદ્યાર્થી મિત્રો તો તમે તમારી ફેરબુકમાં પણ સાથે લખીને તો પહેલો મુદ્દો આવે છે રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી કેમ શોધવામાં આવે છે રોકાયેલી મૂડી ક્યારેક તમને દાખલામાં રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી દીધે દીધેલ હશે અથવા તમારે શોધવાનું હશે તો શોધવા માટે આ બે વિગત જરૂર પડશે કુલ મિલકતો અને કુલ દેવા પાકા સરવૈયામાં કુલ મિલકતો મિલકતો લેણા બાજુ કુલ મિલકતો હોય અને મૂડી દેવા બાજુ કુલ દેવા હશે તો કુલ મિલકતો અને કુલ દેવા જે રકમનો તમને ટોટલ સરવાળો કરીને આપી દીધેલો છે માત્ર તમારે સૂત્ર મૂકવાનું છે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઈનસ કુલ દેવા આ પહેલું રોકાયેલી મૂડી બીજું આવશે અપેક્ષિત વળતરનો દર જે કાઉન્સમાં લખેલું છે દાખલામાં આપેલું હોય છે તમારે ક્યાંય એ વસ્તુ શોધવાની હોતી નથી પણ ખાસ વસ્તુ જોવાની છે ટકાવારીમાં આપેલું હોય છે એટલે કે આખા દાખલામાં જે ટકાવારી હોય છે એ તમારો અપેક્ષિત વળતરનો દર હશે ત્રીજો મુદ્દો આવે છે કે અપેક્ષિત નફો કેવી રીતે શોધવો તો રોકાયેલી મૂડી એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર આખાના છેદમાં સો એટલે કે રોકાયેલી મૂડી માની લો કે પાંચ લાખ રૂપિયા આવી છે અને અપેક્ષિત વળતરનો દર એ બાર ટકા છે તો પાંચ લાખ ગુણ્યા બાર છેદમાં સો સો હશે ને ટકાને ટકા આપણે કાઢીને ટકા નિશાની કાઢીને નાખીએ એટલે કે છેદમાં સો કેલ્ક્યુલેટરમાં આપણે કરીએ છીએ તો પાંચ લાખ ગુણ્યા બાર ટકા ટકા નિશાની બોલું સીધો તમને જવાબ મળી જાય છે એટલે કે સાઠ હજાર રૂપિયા એવી રીતે અપેક્ષિત તફવો મળશે હવે સરેરાશ તફવો એટલે કે હવાલાઓ પછીનો એટલે હવાલાઓ પછીનો ખાલી શોર્ટમાં એવી વસ્તુ લખ્યું છે હવાલા એટલે કઈ આવે છે સાદી સરેરાશ છે કે ભારે સરેરાશ છે એ જો તમને ભારે સરેરાશ જો રકમમાં જ કહી દીધું બોલે તો ભારે સરેરાશ કરવાની જો કોઈપણ વસ્તુ ન કીધી હોય તો નફાના આધારે તમારે પદ્ધતિ નક્કી કરી અને પછી તમારે સરેરાશ સફો શોધવાનો આવે છે હવે સરેરાશ સફો શોધાઈ ગયા પછી આપણે અધિક નફો શોધવાનો છે તો પોઈન્ટ નંબર ચારમાંથી પોઈન્ટ નંબર ત્રણ આપણે બાદ કરવાનો છે એટલે કે સરેરાશ સફો માઇનસ અપેક્ષિત નફો એ રીતે યાદ રાખો તો પણ ચાલશે કે પાંચ બરાબર ચાર માઇનસ ત્રણ એ રીતે યાદ રાખો તો પણ ચાલે છે અથવા અધિક નફો બરાબર સરેરાશ માઇનસ અપેક્ષિત નફો અને છેલ્લું આવે છે છે પાઘડી એટલે કે છઠ્ઠો બુધો પાઘડી અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા જે વર્ષો ખરીદીના વર્ષો આપ્યા છે તે વર્ષોની સંખ્યા ગુણવાની આવશે તો આ રીતે આખો આપણો પ્રશ્ન નંબર સાત જે આપણે પાઘડીના મૂલ્યાંકનની અધિક નફાની રીત હતી તે આપણે સમજ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આપણા ટૂંકા પ્રશ્નો ઉપર જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવો એટલે કે એક વાક્ય અથવા એનાથી વધારે થોડાક વાક્ય હશે એટલે વીએસક્યુના સંદર્ભમાં આ પાઠમાંથી વીએસક્યુ ખાસ પૂછાતો હોય છે એટલા માટે ખાસ તમને અહીંયા તૈયાર કરીને દીધેલા છે વિદ્યાર્થી મિત્રો આગળની થિયરીમાં પણ આવી જ ગયેલા હશે છતાં પણ રિપીટના સંદર્ભમાં અથવા ન પણ આવેલા હોય તો પણ તમારી ફેરબુકમાં લખી લેજો વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન પહેલો આવે છે પાઘડી એ કઈ મિલકત છે એટલે આપણા મગજમાં થશે પાઘડી એ મિલકત છે પણ કેવી છે પાગડી એ ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી

જે રીતે કામ કરતું હોય એ રીતે આપણે પાકની કિંમત નક્કી કરવી એટલે કે જે પદ્ધતિમાં ભાગીદારો પરસ્પર સંમતિ બે ત્રણ ચાર કે પાંચ ભાગીદાર છે એ પરસ્પર સંમતિથી નક્કી કરે પાઘડીની કિંમત નક્કી કરે તે પદ્ધતિને પાઘડીના મૂલ્યાંકનની મનસ્વી પદ્ધતિ કહેવાય છે એટલે શું કીધું કે ચાર ભાગીદાર છે તેણે નક્કી કર્યું કે આપણે ભલે નફો સતત વધે છે પણ આપણે દર વર્ષે નફો સતત વધતો હોય તો ભારે સરેરાશ ગણાય પણ ભાગીદારો નક્કી કરે છે કે ભાઈ આપણે ભારત સરેરાશની નફાની રીતે નહીં પણ સાદી સરેરાશની રીતે અથવા અધિક નફાની રીતે ગણવી છે પાઘડી તો એ રીતે નક્કી થતી હોય તો તેવી પદ્ધતિને આપણે મનસ્વી મૂલ્યાંકન ની પદ્ધતિ પાગડીની પદ્ધતિ કહી શકાય છે ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર ત્રીજો અને ચોથો જે બંને એક જ સ્લાઇડમાં છે એક જ વાક્યમાં જવાબ છે એટલા માટે પાઘડીનું મૂલ્ય સેના પર આધારિત હોય છે પાઘડીનું મૂલ્યો ધંધાની નફો કમાવવાની ક્ષમતા ધંધો કેટલો નફો કમાઈ શકે છે તેના ઉપર ક્ષમતા રહેલી છે કે ધંધો કેટલી કેટલા પ્રમાણમાં નફો દર વર્ષે નફો સતત વધતો જાય છે કે નફામાં વધારો થાય નફામાં ઘટાડો થાય નફામાં વધઘટ થતી હોય એ એના ઉપર પાઘડી જો નફો સતત ઘટતો હોય તો પાઘડીની કિંમત ઘટી જશે નફો સતત વધતો હોય તો પાઘડીની કિંમત વધતી હોય છે એ રીતે ધંધાની ધંધામાં નફો કમાવાની ક્ષમતા પર હોય છે ચોથો હોય છે ધંધાનું સ્થાન પાઘડીને કેવી રીતે અસર કરે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ધંધાનું સ્થાન આપણે ધંધો તો કોઈ પણ જગ્યાએ કરતા હોય પણ પાઘડી દરેક જગ્યાએ ઉદભવે કે ના ઉદ્ભવે એ ખાસ મહત્ત્વનું છે કે આપણે નફો તો દરેક જગ્યાએ થતો હોય પણ નફો કેટલા પ્રમાણમાં એ ધંધાને સ્થાનને પણ મહત્ત્વ આપતું હોય છે મોકાના સ્થળે મોકાનું સ્થળ એટલે કે જ્યાં આપણો જે જગ્યાએ બિઝનેસ જે બજાર ચાલતી હોય ત્યાં જ આપણો ધંધો હશે તો એ આપણું મોકાનું સ્થળ માની લો કે આપણે રેડીમેડ કપડાંની દુકાન છે એ રેડીમેડ કપડાની દુકાન આપણે ગામના છેવાડે મૂકી દઈએ તો ત્યાં ચાલવાની નથી પણ રેડીમેડ બજારમાં જે જો મૂકવામાં આવશે તો એ વસ્તુ બજારમાં વધારે ચાલશે નફો થોડોક પ્રમાણમાં આપણે ટકાવારીની દ્રષ્ટિએ જો ઓછો ઓછો થતો હશે પણ રૂપિયાની દ્રષ્ટિએ જોવા જાઓ તો નફો આપણો વધારે થતો હશે એટલે એ આપણું મોકાનું સ્થળ કહેવાય છે મોકાના સ્થળે આવેલ પેટીની નફો કમાવાની ક્ષમતા દૂરના સ્થળે આવેલા ધંધા કરતાં વધુ હોય છે શું કીધું મોકાનું સ્થળ જે છે જ્યાં આપણો બજાર હશે ત્યાં આપણો પાઘડીની કિંમત વધુ હશે ને નફો વધુ થતો હશે પણ જે દૂરનું સ્થળ આવેલું છે આપણે ત્યાં બિઝનેસ ચલાવશું ત્યાં ત્યાં આપણને નફો થવાનો ક્ષમતા ઓછી હશે એટલે કે પાકડીની કિંમત ઓછી હશે તેથી તેની પાઘડીનું મૂલ્ય વધારે હોય છે આગળ પ્રશ્ન નંબર પાંચ આવે છે જે પ્રશ્ન નંબર પાંચ છે ધંધાની મુદત પાઘડીના મૂલ્યાંકનને કેવી રીતે અસર કરે છે શું કીધું ધંધાની મુદત જેમ ધંધાના સ્થળ ઇમ્પોર્ટન્ટ છે પાઘડી માટે એમ ધંધાની મુદત કાંઈ તમને આજે ધંધો તો શરૂ કર્યો અને પા બે વર્ષમાં તમને પાઘડી સારામાં સારી મળી જાય એવું જરૂર નથી દસ વીસ પચાસ વર્ષ સુધી પણ તમારો ધંધો હોય તો પણ પાકડી એટલી બધી ઉપજે એવું જરૂરી હોતું નથી વિદ્યાર્થી મિત્રો તો ધંધો જેટલો જૂનો જનરલી એવું છે કે ધંધો જેટલો જૂનો થતો જાય ને એમ પાઘડની કિંમત વધતી જતી હોય છે કેમ કે જે કંઈ પણ ધંધો છે એ એના નામથી જોડાયેલો છે એ નામ એ બજારમાં નામ એ ગ્રાહકોથી પરિચિત થતો હોય છે જેટલા ગ્રાહકો એનાથી પરિચિત થતા હોય છે એટલી એની પાકની કિંમત વધતી જતી હોય છે એટલે શું કીધું ધંધો જેટલો જૂનો હોય તેટલા તેની પાસે ગ્રાહકો વધુ હોય છે તથા તેમની સાથેના સંબંધો પણ વધુ ગાઢ હોય છે ગ્રાહકો સાથેના સંબંધો પણ કેવા હોય છે વધુ ગાઢ રીતે સંકળાયેલા હોય છે તેથી ધંધાની પ્રતિષ્ઠા વધુ હોય છે જેના કારણે પાઘડી વધુ જોવા મળે છે ત્યારબાદ આવે છે છઠ્ઠો પ્રશ્ન ત્યારબાદ આવે છે છઠ્ઠો પ્રશ્ન પાઘડીના મૂલ્યાંકનની તમામ પદ્ધતિમાં સૌથી મહત્વનો આપણે જેટલી પદ્ધતિઓ જોઈએ સાદી સરેરાશ ભારીત સરેરાશ અધિક નફો મૂડીકૃત એમાં સૌથી મહત્ત્વનું પરિબળ કયું છે પાઘડીના મૂલ્યાંકનની તમામ પદ્ધતિમાં ભવિષ્યમાં જળવાય રહે તેવા તેવા અને નફાનું પરિબળ સૌથી મહત્ત્વનું છે શું કહે અત્યારે જે નફો થઈ છે એ ભવિષ્યમાં પણ જળવાય રહે અને હાલનું પણ નફાનું પરિબળ છે એ પણ મહત્ત્વનું બની રહે છે ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર સાત અને આઠ મૂડીકૃત નફો એટલે શું વારંવાર તમારે વ્યાખ્યા તરીકે પૂછાતો હોય તો આ પ્રશ્ન છે મૂડીકૃત નફો એટલે શું જે આગળ આપણે મૂડીકૃત નફાની પદ્ધતિમાં આપણે જોઈ ગઈએ છીએ મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરને આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત અપેક્ષિત નફાના વળતરના દરને આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત ત્યારબાદ આડ આઠમો પ્રશ્ન અપેક્ષિત વળતરનો દર આપણે દર વખતે હમણાં જોયું કે અપેક્ષિત વળતર દર ટકાવારીમાં આપ્યો હોય છે પણ એ છે શું એ અપેક્ષિત વળતર એટલે કે જે આપણે રોકાયેલી મૂડી છે એમાં આપણે મૂડી ઉપર જે રોકાણ કર્યું છે એ રોકાણ કર્યા ઉપર આપણને વળતર કેટલું મળશે એનો દર છે અપેક્ષિત વળતરનો દર એટલે કે સામાન્ય રોકાણકારને જે વળતરનો દરથી સદ ષ રહેતો હોય એટલે શું કીધું કે કોઈ પણ રોકાણકાર છે એને પાંચ લાખ રૂપિયાનું ધંધામાં રોકાણ કર્યું છે તો પાંચ લાખમાંથી મિનિમમ જે રોકાણમાં એને સંતોષ થતો હોય તેને આપણે અપેક્ષિત વળતરનો દર કહેવાય છે માની લો કે એને બાર ટકાથી સંતોષ થાય છે પાંચ લાખના બાર ટકા તો બાર ટકાથી એને સંતોષ થતો હોય તો વર્ષે સાહીઠ હજાર રૂપિયાનો ફો મળવો જોઈએ એવી આશા રાખતો હોય છે તો એને અપેક્ષિત વળતરનો દર કહેવાય છે નવમો પ્રશ્ન આવે છે થોડો પ્રશ્ન લાંબો છે જો અમુક વર્ષમાં ખોટ હોય શું કીધું અમુક વર્ષમાં બે ત્રણ ચાર વર્ષમાં ખોટ હોય અને અમુક વર્ષમાં નફો હોય બે વર્ષમાં લો પાંચ વર્ષમાં આપણે અહીંયા નફાની ગણતરી લઈએ છીએ એમાં બે વર્ષમાં ખોટ છે ને ત્રણ વર્ષમાં નફો છે શું કીધું અમુક વર્ષમાં ખોટ હોય અમુક વર્ષમાં નફો હોય તો તેવા સંજોગોમાં પાઘડીનું મૂલ્યાંકન માટે સરેરાશ અફવાની ગણતરી કયા વર્ષોના આધારે કરાય છે કે એમાં સાદી સરેરાશ ગણાય કેમ કે નફો વધઘટ થાય છે તો કયા આધારે ગણી શકાય જો અમુક વર્ષમાં ખોટ હોય અને અમુક વર્ષમાં નફો હોય તેવા સંજોગોમાં પાઘડીના મૂલ્યાંકન માટે સરેરાશ અફવાની ગણતરી બધા જ વર્ષો કેમ કે ખોટ થયો છે તો જે નફો થયો છે એમાંથી ખોટને આપણે શું કરીએ છીએ બાદ કરીએ છીએ જે આપણે સાદી સરેરાશની નફાની પદ્ધતિમાં જોઈએ છીએ અને જેને પ્રેક્ટિકલ હવે પછીના વિડીયોમાં તમને પ્રેક્ટિકલ સાદી સરેરાશ પદ્ધતિ ગણાવવાની છે તેમના તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો એટલે શું કીધું પાંચ વર્ષ આપ્યા છે અને ત્રણ વર્ષનો નફો અને બે વર્ષની ખોટ બે વર્ષની ખોટ દસ હજાર રૂપિયા છે અને ત્રણ વર્ષનો નફો એ પાંત્રીસ હજાર રૂપિયા નફો છે તો પાંત્રીસ હજાર રૂપિયા નફો એ પાંત્રીસ હજાર રૂપિયા નફામાંથી જે દસ હજાર રૂપિયા ખોટ છે જેને આપણે બાદ કરતા પાંત્રીસ માંથી દસ એટલે કે એવરેજ આપણને કેટલો રૂપિયા તો કે પચીસ હજાર રૂપિયા સ્કૂલ નફો આપણને કેટલો મળે છે પચીસ ભાગ્યા આપણે પાંચ વર્ષ કરીએ છીએ એટલે કે એવરેજ આપણને દર વર્ષે પાંચ હજાર રૂપિયાનો નફો થયો છે એ ત્યારબાદનો પ્રશ્ન પ્રશ્ન નંબર દસ આવે છે મૂડીકૃત નફાની ગણતરી વખતે નફાને મૂડીકરણ સેના આધારે કરવામાં આવે છે જે મૂડીકરણ કરીએ છીએ એ સે કયો એવું આધાર છે મૂડીકૃત નફાની ગણતરી વખતે નફાનું મૂડીકરણ અપેક્ષિત વળતરના દરને આધારે કરવામાં આવે છે અપેક્ષિત વર્તનનો દર જે આપણે અપેક્ષિત વર્તનના દરની વ્યાખ્યામાં અને મૂડીકૃતની વ્યાખ્યામાં પણ આવી ગયું છે કે મૂડીકરણ કરવાનું છે કયા આધારે અપેક્ષિત વળતરના દરને આધારે કરવામાં આવે છે અપેક્ષિત વર્તનના દરને અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ અગિયારમાં પ્રશ્ન આવે છે કઈ પેઢી પાઘડી ધરાવે છે તેમ કહી શકાય કે એવી કઈ પેઢી છે જેને પાઘડી છે એવું કહી શકાય આપણે જે પેઢીની પોતાની પ્રતિષ્ઠા હોય એટલે કે નામના હોય પોતે નામ બનાવી લીધેલું હોય ઘણા વર્ષોથી પોતે બિઝનેસ કરતા હોય ખાસ પ્રકારના સંબંધો ગ્રાહકો સાથેના સંબંધો વેપારી સાથેને સંબંધો બેન્કિંગ વ્યવહારો કે સ્થિર ગ્રાહક વર્ગ અથવા કોઈ પણ એનો ગ્રાહક વર્ગ એ સ્થિર જોડાયેલો છે કે ગ્રાહક છે એ અહીંથી જ વસ્તુ લેતો હોય છે બીજી ક્યાંથી વસ્તુ નહીં લેતો હોય સ્થિર ગ્રાહક વર્ગ અથવા અન્ય કારણસર સામાન્ય પેઢીઓ કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે આ બધી વસ્તુ ન હોય પણ એ સામાન્ય પેઢી કરતાં પણ પોતે નફો વધુ કમાઈ શકતો હોય તે પણ ધરાવે છે તો તેને પણ એ પણ પાઘડી ધરાવી શકે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર આવે છે ધંધામાં રોકાયેલી મૂડી બીજા કયા નામે ઓળખાય છે માત્ર એક નામ નીચે તમને

સરેરાશ સફાને કેટલી રકમથી ગુણવો તેનો આધાર શેના પર છે કે સરેરાશ સફો જે છે એને પાઘડી શોધવા માટે આપણે કેટલી રકમથી ગુણવો જોઈએ સરેરાશ સફાને કેટલી રકમથી ગુણવો તેનો આધાર ધંધાનો પ્રકાર કેવો છે અને પાઘડીને અસર કરતાં અન્ય પરિબળો જે પાઘડીને અસર કરતાં પરિબળો આવ્યા હતા ધંધાના વર્ષો ધંધાનું સ્થાન વગેરે ધંધાની મુદત વગેરે આપણે જોઈ ગયા હતા એ પાઘડીને અસર કરતાં પરિબળ છે અને ધંધાનો પ્રકાર કેવો છે તેની ઉપર ખાસ સરેરાશ સફાનો આધાર છે આગળ પ્રશ્ન નંબર ચૌદ આવે છે પાકડીના મૂલ્યાંકન માટે ક્યારે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે બહુ સિમ્પલ પ્રશ્ન છે કે ભારત સરસ પદ્ધતિ આપણે કાર્ય ગણીએ છીએ જ્યારે દર વર્ષે નફામાં સતત ઇન્ક્રીમેન્ટ થતું હોય દરેક વર્ષે નફામાં સતત વધારો થતો હોય ત્યારે પાઘડીની કિંમતમાં આપણે ભારે સરેસરી પ પદ્ધતિ ગણવામાં આવે છે અહીંયા જોઈએ જ્યારે વર્ષો વર્ષ સતત વધતો હોય જ્યારે નફો સતત અહીંયા નફો શબ્દ લખવાનો રહી ગયો છે જ્યારે નફો વર્ષો વર્ષ સતત વધતો હોય ત્યારે ત્યારે પાઘડીના મૂલ્યાંકન માટે ભારિત સરસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર આવે છે જે ધંધામાં તીવ્ર હરીફાઈ હોય તે પાઘડીની કિંમત કેવી હોય છે શા માટે શું કીધું જે ધંધામાં તીવ્ર હરીફાઈ છે ખૂબ જ તીવ્ર પ્રમાણમાં હરીફાઈ છે સ્પર્ધા છે જે ધંધામાં તીવ્ર હરીફાઈ હોય ત્યાં પાકની કિંમત ઓછી છે કેમ કે ત્યાં નફાનું પ્રમાણ ઓછું હશે ત્યાં હરીફાઈ વધુ હશે કે ભાઈ આની કરતાં હું વધારે વસ્તુ વેચી દઉં આની કરતાં હું કિંમતમાં ઓછી લઉં તો મારા ગ્રાહકો જળ જળવાઈ રહેશે ત્યાં ગ્રાહકોનું વધારે મહત્ત્વ છે ત્યાં નફાનું મહત્ત્વ આપવામાં નથી આવતું એટલે નફો ઓછો હશે નફો ઓછો હોય એટલે કે પાકની કિંમત ઓછી આવશે એટલે શું કીધું જે ધંધામાં તીવ્ર હરિફાઈ હશે ત્યાં પાઘડીની કિંમત ઓછી હોય છે કારણ કે હરીફાઈને લીધે ભવિષ્યમાં આવવાની આપવાની રકમ ઘટવાની શક્યતા વધુ હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ આવે છે જે ધંધો ઇજારયુક્ત એટલે કે મનોપોલીવાળો ધરાવતો હોય કે વેચનાર એક અને ખરીદનાર ઘણા બધા હોય ઇજાર હોય તે તે ધંધાની પાઘડીની કિંમત કેવી હોય છે જે ધંધો ઇજારાયુક્ત હોય તે ધંધાની પાકડીની કિંમત વધુ કેમ કે એને જેટલો નફો લેવો હશે એટલો નફો લઈ શકે છે એને જે કિંમત લેવી હશે તે લઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે પ્રશ્ન નંબર છ સાત અને આઠ આઠમો પ્રશ્ન જે ટૂંકા પ્રશ્નો હતા અને છ ને સાત આપણે પાઘડીની જે બે પદ્ધતિ હતી જે બે બંને પદ્ધતિ આપણે થિયરીના ટોપિકમાં પૂર્ણ કરી છે તો હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે પાઘડીના દાખલા આવવાના છે વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ વિડિયો જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નજીકના સમયમાં તમને દાખલાનો વિડીયો મળી શકે આભાર વિદ્યાર્થી મિત્રો